તેલંગાણાના કરીમનગરમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની રેલી. કોંગ્રેસ અને બીઆરએસ પર પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર. કહ્યું, એ લોકો માટે ફેમિલી ફર્સ્ટ, જ્યારે અમારા માટે નેશન ફર્સ્ટ. ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર તેજ. અમિત શાહ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સંભાળશે પ્રચારની કમાન. તો હૈદરાબાદમાં પ્રિયંકા ગાંધી સહિતના અન્ય રાજકીય પક્ષના નેતાઓ પણ કરશે રેલી. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી અને નેશનલ કોઓર્ડિનેટરના પદ પરથી હટાવ્યા. કહ્યું, જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી જવાબદારીમાંથી કરાયા મુક્ત. ભાજપ અને સમાજવાદી પાર્ટીએ માયાવતી પર સાધ્યું નિશાન. ત્રીજા તબક્કાની 93 બેઠક ઉપર 64.40% મતદાન. સૌથી વધુ આસામમાં 81.71% મતદાન. પશ્ચિમ બંગાળ અને ગોવામાં પણ 75%થી વધુ મતદાન. ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 57.34% વોટિંગ. ગુપ્તતા ભંગની ફરિયાદ બાદ રાજસ્થાનના બાડમેરમાં આજે ફેર મતદાન. ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.51% મતદાન. સૌથી વધુ વલસાડ બેઠક પર 72.24%, જ્યારે સૌથી ઓછું અમરેલી બેઠક પર 49.44% મતદાન. હવે તમામની નજર 4 જૂનના પરિણામ પર. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતા રાજકીય પક્ષોના નેતાઓ પહોંચ્યા ભગવાનના શરણે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા માં અંબાજીના દર્શન. તો બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ માં અંબાના ચરણોમાં ઝુકાવ્યું શીશ. રાજ્યમાં ગરમીનો વધ્યો પ્રકોપ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ. અમદાવાદ, ભુજ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન. હજુ કાલ સુધી રહેશે ગરમીનું જોર. ભારતીય શેરબજારની લાલ નિશાને શરૂઆત. 350થી વધુ અંકના ઘટાડા સાથે સેન્સેક્સમાં કારોબાર. નિફ્ટી પણ 200 પોઈન્ટ તૂટ્યો. ડોક્ટર રેડ્ડી, વોલ્ટાસ અને એચડીએફસી બેંકના શેર્સ સૌથી વધુ ઘટ્યા. તો અખાત્રીજ પહેલા સોના ચાંદીના ભાવમાં વધારો.